હેલો સ્ટુડન્ટ્સ, કોન્સેપ્ટ ટ્યુશન ક્લાસીસના યુટ્યુબ ચેનલ ઉપર હું બીજલ મેડમ આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આ ચેપ્ટરના એન્ડિંગ તરફ જઈ રહ્યા છીએ. હવે આપણા બે જ સમૂહો બાકી છે, એક આ જોઈ જઈશું બરાબર, પછી બે બાકી રહેશે, આના સાથે ત્રણ છે બરાબર, અને પછી આપણે ચેપ્ટર 4 કમ્પ્લીટ કરીશું. ઘણું લેન્ધી હતું બરાબર, હવે પછીના ચેપ્ટર ફટાફટ જશે, કેમ કે હવે એટલા બધા લેન્ધી નથી ચેપ્ટર બરાબર. ચાલો આજે આપણે સરિસૃપ વર્ગ વિશે, સરિસૃપ વિશે તમે બધા જાણો જ છો બરાબર, સરિસૃપ નામથી તમે પરિચિત જ છો. જે કોઈને નહીં ખબર હોય તો તમને એક આપણી દેશી ભાષામાં કહી દઉં તો સરિસૃપ એટલે પેટે ઘસડાઈને ચાલતા પ્રાણીઓ બરાબર. જે પ્રાણીઓ પેટે ઘસડાઈને ચાલે એને વર્ગ સરિસૃપની અંદર એડ કરવામાં આવેલા છે. ચાલો પહેલાં તો એનું નામ સરિસૃપ કેમ પડ્યું, તો એના આપેલું જે આપણે કે એના પ્રચલનની વિસર્પીયતા, પ્રચલન એટલે કે હલનચલન, વિસર્પીયતા એટલે કે સરકતા, જે એના પ્રચલનની એટલે કે ચાલવાની જે એની પદ્ધતિ છે પેટે ઘસડાઈને ચાલવું, એના કારણે એનું નામ પડ્યું છે સરિસૃપ. બધા તમને મોસ્ટલી સ્થળ જ જોવા મળશે એટલે કે જમીન ઉપર જોવા મળશે. જે સરિસૃપ વર્ગના સજીવો છે એનું શરીર શીર્ષ, ગરદન, ધડ અને પૂંછડીમાં વિભાજિત થયેલું છે. ફોર એક્ઝામ્પલ તમને આપું મગર બરાબર, મગર એ સરિસૃપ વર્ગનું સજીવ છે. એનું માથું, એની ગરદન, એનું ધડ અને પૂંછડી એવી રીતે ચાર ભાગમાં વિભાજિત થયેલા તમને એનું શરીરની રચના જોવા મળશે. એનું શરીર એ શુષ્ક એટલે કે સૂકા, શૃંગમય, શૃંગમય એટલે કે આવા શૃંગ, આને શૃંગ કહેવાય બરાબર, ફિઝિક્સમાં ગુજરાતીમાં પણ આગળ તમને આવી ગયેલા, આવા શૃંગમય ત્વચા. કોનામાં શૃંગમય ત્વચા જોવા મળે બરાબર, આવી આવી ત્વચા કોનામાં જોવા મળે એ તમારે મને જણાવવાનું રહેશે. તથા અઢી ચરમીય ભીંગડા, ભીંગડા કેવા જોવા મળે, અઢી ચામડી ઉપર ભીંગડા જોવા મળે, અઢી ચામડી ઉપર ભીંગડા જોવા નહીં મળે, કે પ્રસલકો, પ્રસલકો એટલે જે કાચબો છે એમની ઉપર આવેલું એ પ્રસલ્ક કહેવાય બરાબર, જે કડક છે. તો એવા પ્રસલકો દ્વારા એની શરીરની ચામડી અથવા એનું આખું શરીર શુષ્ક રીતે શૃંગમય ત્વચાના આધારે અઢી ચરમીય ભીંગડા કે પ્રસલકો દ્વારા એના દ્વારા એનું શરીર એ આવૃત થયેલું છે. એના કાનમાં કર્ણપટલ ધરાવે છે, પરંતુ જે સરિસૃપ વર્ગના પ્રાણીઓ છે એમાં કર્ણપલ્લવ એ આપણો જે બહારનો ભાગ દેખાય આને કર્ણપલ્લવ કહેવાય બરાબર. તો આવો કોઈ પણ જાતનો કર્ણપલ્લવ કે બાહ્યકર્ણ, આખી રચનાને કર્ણ કહેવાય, બાહ્યકર્ણ કહેવાય, અને આ જે છે એને કર્ણપલ્લવ કહેવાય બરાબર. એવી કોઈ રચના સરિસૃપ વર્ગના સજીવો ધરાવતા નથી, એનામાં કર્ણપટલની જ રચના છે કે જે અંદરની બાજુ આવેલી છે, જેના કારણે ધ્વનિના તરંગોને સાંભળી શકે છે. પરંતુ બાહ્યકર્ણ કે કર્ણપલ્લવ જેવી રચના ધરાવતા નથી, ઓનલી કર્ણપટલ જ ધરાવે છે. ઉપાંગો હાજર જો હોય તો બે જોડમાં હોય બરાબર, મગર છે, કાચબો છે, એમાં બે જોડમાં તમને ઉપાંગો જોવા મળશે. જ્યારે સાપ છે એમાં ઉપાંગો હોતા નથી, એટલે કે જો હાજર હોય તો બે જોડમાં જોવા મળે, ક્યાં તો પછી ગેરહાજર પણ હોઈ શકે છે. એનું જે હૃદય છે સરિસૃપ વર્ગના સજીવોનું એ ત્રિખંડીય છે, બે કર્ણક અને એક અપૂર્ણ વિભાજિત શેપક. અપૂર્ણ વિભાજિત હોવાથી એ ત્રિખંડીય છે, જો પૂર્ણ વિભાજિત થઈ ગયું હોય તો ચતુષ્ખંડીય જોવા મળે એનું સરિસૃપ સજીવનું હૃદય. ઓનલી મગરની અંદર જ ચતુષ્ખંડીય બરાબર, સરિસૃપ વર્ગમાં આવેલો મગર એમાં ચતુષ્કોટરીય એટલે કે ચતુષ્ખંડીય હૃદય જોવા મળે, બાકી બધાની અંદર ત્રિખંડીય, બે કર્ણક અને એક શેપક ધરાવતું હૃદય જોવા મળે છે. અસમતાપી, અસમતાપી એટલે શીત રૂઢિરવાળા બરાબર, જેવી રીતે ઋતુ બદલાય એવી રીતે એ પણ એના શરીરનું તાપમાન બદલી શકે. લિંગભેદ જોવા મળે છે, ઓબ્વિયસલી આપણે લિંગભેદ જોઈએ જ છીએ બરાબર. સાપ અને ગરોળી તેમની કાચણીયુક્ત ત્વચા દ્વારા ભીંગડા દૂર કરે, જેને બાહ્ય કવચ દૂર કરવાની પદ્ધતિ કહેવાય છે. આપણને ખબર જ છે સાપ છે બરાબર, ગરોળી છે, એની આપણને કાચડી જોવા મળે
જે સરીસૃપ વર્ગના સજીવો છે એ શું કરે તો કે એની ત્વચાને બહાર બરાબર એનું શરીર જેવું મોટું થાય તો આપણે પણ નાના કપડાં નહીં પહેરી શકીએ. શરીરમાં લોકડાઉનમાં ઘણા બધાને કપડાં ફિટ પડ્યા છે તો એ આપણે ફેંકી નાખીએ, સિલાઈ ખોલી નાખીએ બરાબર, અથવા બીજી મોટી સાઇઝની ટી શર્ટ કે કંઈ પણ લઈ લઈએ. તો એવી રીતે સાપ પણ એની કાચડીવાળી જે ત્વચા છે, જે સ્કિન છે, એને દૂર કરે બરાબર, જે એનું બાહ્ય કવચ કહેવાય. તો એ જે કાચડીયુક્ત ત્વચા દ્વારા જે એના પોતાના ભીંગણા દૂર કરે એને બાહ્ય કવચ દૂર કરવાની ક્રિયા તમે કહી શકો છો. ઉદાહરણથી તમે બધા જાણીતા જ છો, દરિયાઈ કાચબો, વૃક્ષ ગરોળી, મગર, ભીટ ગરોળી, કાળોટરો. કાળોટરો એટલે એ પણ એક પ્રાણી જ છે બરાબર. કાચબો, બગીચાની ગરોળી, ઘડિયાળ. ઘડિયાળ એટલે ઇટ્સ નોટ મીનિંગ ફોર વોચ, ઘડિયાળ એટલે એલિગેટર કે જે મગર તમે કહો બરાબર. એલિગેટર એવું તમે નેટ ઉપર સર્ચ કરશો તમને જોવા મળશે, જેને ઘડિયાળ કહો. ઝેરી સાપ અથવા નાગ અને ચિત્ર. ચિત્ર વિશે પણ તમે નેટ ઉપર સર્ચ કરજો, જે જે તમને અનનોન લાગે એના વિશે તમે ગૂગલ ઉપર સર્ચ કરશો એટલે એની ઇમેજ વિઝ્યુઅલાઇઝ થશે બરાબર. આ થયું આપણા વર્ગ સરીસૃપ વિશે, એનું નામ, એનું રહેવાનું, શરીર કેટલા ભાગમાં વિભાજિત થયેલું છે એ, શરીરની ત્વચા, એના કાન, એના ઉપાંગો, એનું હૃદય, એનું તાપમાન, એનું લિંગભેદ, પછી બાહ્ય કવચ દૂર કરવાની પદ્ધતિ અને એના ઉદાહરણ. શોર્ટ એન્ડ સ્વીટ વિડીયો છે બરાબર. વિદ્યાર્થી મિત્રો, બે વાર જોશો તો તમને કદાચ રીડિંગ કરવાની પણ જરૂર નહીં પડે. આઈ હોપ તમને બધું આમાં સમજ પડી ગયું હશે. કંઈ પણ ના સમજ પડે તો મને કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ.